गुड मॉर्निंग स्टूडेंट्स, ज्ञान मंजरी मॉडर्न स्कूल आयोजित यूट्यूब चैनल में आप सबनु स्वागत है। आज की तारीख 6/4/2021, आजनोवार मंगलवार, विषय गुजराती, धोरण 5। आज आप गुजराती पाठ्यपुस्तक में जो 15 पाठ सुभाषितों सुधी पूर्ण करूँ छे, त्यार पछी हवे आज आप पूरक वाचन 1 जेनु नाम छे अभिनंदन, एना विषे समझवानुं छे। तो बधा ज विद्यार्थी मित्रों पोतानुं पाठ्यपुस्तक पण साथे राखशे। तो आपणे आजे लेक्चर नंबर 1 नी अंदर आ अभिनंदन काव्य जे छे जेना लेखक छे भाग्येश झा, एना विषे वात करीशुं। अभिनंदनो अर्थ शुं थशे? अभिनंदनो अर्थ थशे धन्यवाद। तो अहीं धन्यवाद आपवा माटेनी वात रजू करवामां आवेली छे। गुजरात छे એને આપણે અભિનંદન પાઠવીએ છીએ। આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ તો એ આપણી માટે ગૌરવની વાત છે। સાથે સાથે ગુજરાતની ગરિમાની પણ અહીં વાત કરવામાં આવી છે। આદર, મોટાઈ, મહત્તા એ દરેક વસ્તુ જે છે એ ગુજરાતમાં આપણને જોવા, સમજવા અને જાણવા મળે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય નંબર 1 જેનું નામ છે અભિનંદન, એના વિશે અભ્યાસ કરીશું। પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે। તેના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે, તેની રજૂઆત કવિએ અહીં રસપ્રદ રીતે આ કાવ્યમાં કરેલી છે। જુઓ, અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર પણ બરાબર ગુજરાતની ગરિમા જાળવવામાં ઘણો બધો સહયોગ આપવામાં આવેલો છે। આપણે આપણી અદ્યતન ટેકનોલોજી છે એના વિકાસથી આપણા ગુજરાત ઉપર ખૂબ ઓળખ ઊભી થાય એવું મોટું કાર્ય કર્યું છે, અને એની જ સરસ મજાની વાત જે છે એ આ કાવ્ય નંબર 1 અભિનંદનમાં સમજાવવામાં આવી છે। ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન। શું કહ્યું છે? જો કે હે ગરબી ગુજરાત, તને અભિનંદન પાઠવીએ છીએ। ગુજરાતીની આ ધરતી ગુજરાતીના ગૌરવથી લીલીછમ હરિયાળી બની છે। શું કહ્યું છે? જો ગુજરાતની આ ધરતી જે છે, ગૌરવ, ગૌરવ એટલે કે આદર, મોટાઈ, મહત્તા એનાથી લીલીછમ અને હરિયાળી બનેલી છે। વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભક્તિની ધારા, અને અહીં વેદના સમયથી જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ જે છે એ નિરંતર વહેતો રહે છે। દસે દિશાઓ રક્ષે દેવો નરનારી અહીં ન્યારા, અને દેવો જે છે એ દસે દિશાઓનું રક્ષણ કરે છે। અહીં વસતા નરનારી જે છે એ ખૂબ અનોખા છે। તો સોમનાથનું બિલ્લી પત્ર, તું હાટકેશનું ચંદન, ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન। શું કહ્યું છે? કે દસે દિશાઓમાંથી એમનું રક્ષણ કરે છે, અહીં વસતા નરનારી જે છે એ ખૂબ અનોખા છે, અહીં વસતો ગુજરાતી છે એ સાવ અડીખમ છે। અડીખમ એટલે કે ડગ્યા સિવાય ઊભો રહેતો હોય એને અડીખમ કહેવામાં આવે છે। તું હાટ, તું સોમનાથનું બિલ્લી પત્ર છે। શું કહ્યું છે? કે તું સોમનાથનું બિલ્લી પત્ર, સોમનાથ મંદિર જે છે ત્યાંનું તું બિલ્લી પત્ર છે। તું હાટકેશનું ચંદન છે એટલે કે ભક્તિભાવવાળો છે એમ, હાટકેશનું તું ચંદન સ્વરૂપે ગણાય છે, અધ્યાત્મ ભાવવાળો છે એમ। ધરતીકંપમાં તું અડીખમ ઊભો રહ્યો છે, ધરતીકંપ એટલે ભૂકંપ, એટલે એમ કહે છે કે ભૂકંપમાં તું અડીખમ ઊભો રહ્યો છો। અભિનંદન ગુજરાત તને અભિનંદન, પછી શું કહ્યું છે? જુઓ કે દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન। દુષ્કાળોની જે દારૂણ ભયાનક સ્થિતિ છે એ સ્થિતિની અંદર તું સતત ધબકતો રહ્યો છે, દુઃખ કે વેદનાને એ સરળ સહજ રીતે તે છુપાવી દીધું છે। ક્રંદન, ક્રંદન એટલે કે રુદન કરવું, ક્ષણ એટલે પળ, અભિનંદન ગુજરાત તને અભિનંદન છે। આજે તે કમ્પ્યુટરમાં કૃષ્ણને નિહાળે છે, કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે રમવા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી।
समूह जीवन में सौनी साथे वेचे केवा स्पंदन अभिनंदन गुजरात तने अभिनंदन। एटले एवं कहवा मागे छे के कम्प्यूटर नी अंदर कृष्ण ने निहाळे छे अने माँ अंबा ने गर्भे रमती पण निहाळे छे। वेबसाइट में गुजराती भाषा छे ए सतत विस्तरती रहे छे। वेबसाइट एटले शू बेटा? तो के कोई चोक्कस वस्तु बनावती कम्प्यूटर के स्क्रिप्ट होय एने वेबसाइट कहेवामां आवे छे। सौने साथे लईने ए गुजराती केवा स्पंदन वेची रह्या छे। स्पंदन एटले के आछी ध्रुजारी होय, कंप रोमांच अनुभवे छे एनी वात करेली छे। अभिनंदन छे गुजरात तने अभिनंदन छे। तो चालो विद्यार्थी मित्रों, अहीं आपणे पूरक वाचन एक जे छे पूर्ण करीए छीए। त्यार पछी हवे आपणे पूरक वाचन बे जे छे एना तरफ आगळ वधवानुं छे। આપણે પૂરકવાચન એક જે છે એ પાઠ્યપુસ્તકમાં પૂરવાનું નથી, કારણ કે એમાં આપણને કોઈપણ પ્રકારના સવાલ જવાબ પણ આપેલા નથી। એ માટે આપણે હવે પૂરકવાચન બે જે છે એ જોઈએ। પૂરકવાચન બેમાં આપણને આપેલું છે કેટલાક પ્રસંગો। ઘણા બધા પ્રસંગોથી આપણે પરિચિત હોઈએ છીએ, બરાબર છે? તો એ પ્રસંગો અહીં આપણને આપવામાં આવેલા છે, એ પ્રસંગોને આધારે આપણે સરસ મજાની વાત જે છે એ સમજવાની છે। ચાલો જોઈએ। આપણી આસપાસ આપણને જોવા અનુભવવા મળતા કેટલાક પ્રસંગો જે છે એ અહીં આપ્યા છે। જીવન મૂલ્યોથી આપણું જીવન સાર્થકતાનો અનુભવ કરે છે એના પણ આ ઉદાહરણો છે। જો આપણને પહેલું આપેલું છે કે સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો। એક સુમંત નામનો છોકરો જે છે એ ત્રીજા ધોરણમાં ભણતો હતો। બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કા ધક્કી કરતા વર્ગમાં દોડી ગયા। સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો। રિસેસ પડી એટલે બધા છોકરા છે એ ધક્કા મૂકી કરતાં કરતાં વર્ગમાં દોડી ગયા। તો સુમંતને આ ધક્કો વાગી જાય છે અને એ ટેબલ સાથે અથડાય છે। ટેબલ પર મૂકેલો જે શાહીનો ઘડિયો હતો એ પડી ગયો અને એ શાહીનો ઘડિયો જે છે એ ફૂટી જાય છે। શિક્ષક તો બહુ કડક હતા, એમણે ફૂટેલો ઘડિયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા। એ તો ખૂબ ગુસ્સે થઈ ગયા અને તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત થઈ ગયો, ન કોઈ બોલે કે ન ચાલે। સુમંત તો ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ મારાથી એ ખડિયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું। શું કહે છે કે મારાથી ખડિયો જે છે એ ફૂટી ગયો છે અને હું ખૂબ ગુનેગાર છું। શિક્ષક જે છે એ આવા સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા। એટલે આપણે પણ હંમેશા સત્યનો સહારો જ લેવો જોઈએ, હંમેશા આપણામાં નીડરતા હોવી જોઈએ અને પ્રામાણિકતા પણ હોવી જોઈએ। આપણે ક્યારેય અસત્યનો સહારો લેવો જોઈએ નહીં, ગમે એવું કામ હોય પણ આપણે સત્ય જ બોલવું જોઈએ। પછી ભલે ને આપણે હોમવર્ક ન કર્યું હોય તો પણ આપણે સત્ય વાત હોય એ સાહેબ અથવા બેનને આપણે રજૂ કરી દેવી જોઈએ। ચાલો ત્યાર પછી બીજો આપણને એક પ્રસંગ આપવામાં આવેલો છે કે પંકજ બજારમાં શાક લેવા ગયો। દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી, એટલે દૂધી જે છે એ 20 રૂપિયાની કિલો હતી। એણે 1/2 કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા। જુઓ કિલો દૂધીના કેટલા ભાવ હતા? 20 રૂપિયા હતા, બરાબર? એટલે 1/2 કિલો દીધી એટલે કે 500 ગ્રામ દૂધી એણે લીધી અને 20 રૂપિયા એણે આપ્યા। શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા। તે લઈ પંકજે તો ચાલવા માંડ્યો। રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા। શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા। જો 20 રૂપિયા કિલો હોય, બરાબર છે, તો 10 રૂપિયાની 500 એટલે કે 1/2 કિલો થાય છે, તો દુકાનદારે એને 10 જ રૂપિયા પાછા આપવાના હોય ને, એની બદલે દુકાનદારથી ભૂલમાંથી 15 રૂપિયા પાછા અપાઈ જાય છે। એટલે જ્યારે આ પંકજ જે છે એ રસ્તામાં ગણે છે આ પૈસા, ત્યારે એને 5 રૂપિયા વધારે દેખાય છે। એટલે પંકજ છે એ તરત જ પાછો ફરે છે અને શાકવાળાને જઈને કહે છે કે ભાઈ તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, આ લો આ 5 રૂપિયા તમારા। એટલે શાકવાળો જે છે એ પંકજ તરફ જોઈ રહ્યો, એને એવું લાગે છે કે આ પંકજ જે છે એ કેટલો બધો પ્રામાણિક છે। જો બીજો કોઈ હોય તો એ કદાચ પૈસા પાછા આપવા માટે પણ ન આવે। એટલે આપણને પણ ક્યારેક બેટા એવું થાય કે ભૂલમાંથી આપણને કોઈ જો પૈસા આપી દે છે તો આપણે પણ એમને પાછા આપી દેવા જોઈએ। ચાલો ત્યાર પછીનો જોઈએ આપણે। દીપા સવારમાં વહેલી ઉઠે, બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે, દાદીમાને દેવસેવા માટે ફૂલ લાવી આપે, નાહી ધોઈ પોતાના પાઠ વાંચે, નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે। દીપા કેવી કામગીરી, બરાબર? શું કહે છે કે દીપા જે છે
એ વહેલી સવારમાં ઉઠે છે, બાને કચરો કાઢવામાં પણ મદદ કરે, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં ઘણી બધી રીતે એને મદદ કરે છે. પછી બાને સેવા માટે ફૂલ પણ લાવી આપે ભગવાનને ચડાવવા માટે. એ નાહી ધોઈ પછી એના નાના ભૈલાને પણ રમાડે છે, એમની પાસે બેસે છે. સહેજ પણ કોઈને હેરાન નથી કરતી, કેટલી કામગીરી છે કે કેટલી ડાય છે, એટલે કે કામમાં રચી પચી રહેનારી કામગીરી એટલે, બરાબર. ચાલો ત્યાર પછીનો છે ચોથો પ્રસંગ. અશ્વિનો બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માગતો હતો, પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. અશ્વિન તેની પાસે ગયો, તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. અશ્વિન કેવો દયાળુ! જો અશ્વિન છે ને એક વખત બજારને રસ્તે જતો હતો. રસ્તા ઉપર ઘોડાગાડી અને મોટરની ધમાલ હતી. એણે એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માગતો હતો, એને ઘોડાગાડી અને મોટરની ધમાલને લઈને એ જઈ શકતો નહોતો, કેમકે ખૂબ દોડાદોડી હતી. એટલે અશ્વિન એની પાસે જાય છે અને એનો હાથ પકડે છે અને પછી ધીમે ધીમે એ રસ્તાની બીજી બાજુ એને મૂકી આવે છે. એટલે એમ કહે છે કે અશ્વિન જે છે એ કેટલો કે દયાવાન છે, કેટલો દયાળુ છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રસંગ નંબર 5. ખુશાલીની બહેનપણી પૂજાની વરસગાંઠ હતી. 5-7 બહેનપણીઓ ભેગી થઈ પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમિન્ટ આપી. બીજી છોકરીઓ પીપરમિન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપરમિન્ટ આપી અને ખાધી. ખુશાલી કેવી બહાલ સોય! જો શું કહે છે, ખુશાલીની બહેનપણી જે છે ને પૂજા, એની વરસગાંઠ હતી. વરસગાંઠ એટલે કે જન્મદિવસ હતો. 5-7 બહેનપણીઓ બધી ભેગી થઈ હતી, એટલે પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમિન્ટ આપી. એણે કહ્યું કે બીજી બધી છોકરીઓ હતી ને એ બધી પીપરમિન્ટ ખાઈ ગઈ, પરંતુ આ ખુશાલી જે છે ને એણે ગજવામાં મૂકી દીધી. ગજવું એટલે કે ખિસ્સું. એણે પીપરમિન્ટ ખિસ્સામાં મૂકી દીધી. ઘરે ગઈ, ઘરે જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા અને દીકરી હતા ને એને બધાને એણે એક એક પીપરમિન્ટ આપી અને પછી એણે પોતે પીપરમિન્ટ ખાધી. તો આ ખુશાલી જે છે એ કેવી વહાલ સોય છે, બરાબર. એટલે કે એને પોતાના ઘરના સભ્યો પ્રત્યે કેટલું બધું વાલ છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રસંગ છે કે નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે 4 ભાઈબંધોને એક એક કેરી આપી અને 5મી કેરી પોતાને માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજુ! પરગજુ એટલે કે પરોપકારી, બીજા માટે કામ કરી શકે એવો હતો એ. ચાલો ત્યાર પછીનો 7મો જોઈએ આપણે પ્રસંગ કે મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ છે, એટલે અહીં એમણે પ્રેમાળતા ભરી વાત જે છે એ રજૂ કરેલી છે, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં અહીં 2 પાઠ સુધી રાખીએ છીએ, બરાબર છે. પૂરક વાંચન 1 અભિનંદન અને પૂરક વાંચન 2 જે છે કેટલાક પ્રસંગો, એનું હોમવર્ક તમને ગ્રુપની અંદર પહોંચાડી દેવામાં આવશે. તમારે બધાએ સ્વાપોથીની અંદર પૂરક વાંચન 1 અને પૂરક વાંચન 2 જે છે એ લખી નાખવાનું રહેશે. આપણો કોર્સ બેટા બાકી છે, કોર્સ આપણે ટૂંક સમયમાં જ પૂર્ણ કરીશું અને ત્યાર પછી તમને જે પેપર આપવામાં આવેલા છે એ પેપર તમારે તારીખના અનુસંધાને જ લખવાના રહેશે. ત્યાં સુધીમાં આપણો કોર્સ પણ પૂર્ણ થઈ જશે, તેની ખાસ તમારે નોંધ લેવાની છે. અને હા, જે હોમવર્ક તમને આપવામાં આવે ફરજિયાતપણે તમે હોમવર્ક જે છે એ કરી નાખજો. જો હવે આપણે વ્યાકરણનો ટોપિક પણ કરવાના છીએ અને સાથે સાથે જે કાંઈ હોમવર્ક તમને મૂકવામાં આવે એ હોમવર્ક તમારે વ્યવસ્થિત અને સારા અક્ષરે કરવું કે જેથી કરીને તમે પરીક્ષામાં સરસ રીતે વાંચી શકો, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવા જ ટોપિક સાથે ઉપસ્થિત થશું. અને બીજી બેટા ખાસ એક વાત કે આપણે ગુજરાતીનો કોર્સ બાકી હોવાથી આપણે ગુજરાતીનો વિડીયો જે છે એ હમણાં થોડાક દિવસ રેગ્યુલર મૂકવામાં આવશે, એટલે તમે બધા જ એ વિડીયો જે છે એ જોઈ લેજો. ત્યાં સુધી આવજો.